नमस्कार, हूँ छू अक्षय पटेल। सत्य डे न्यूज में आपनु स्वागत है। सरकारी तंत्र सामे अवारनवार जुस्सा थी अवाज उठावता युवराज सिंह जाडेजा एक विद्यार्थी नेता तरीके हवे जाणीता थई गया छे। छेल्ला केटलाय समयथी गुजरात सरकार द्वारा चालती सरकारी परीक्षा में विविध प्रकार की गैररीतिना कारणे विद्यार्थियों में हवे रोष जोवा मळी रह्यो छे। आ रोषने पगले एक एवो युवान छे जे दरेक विद्यार्थीओनी समस्या लईने आगळ आव्यो छे। तो हवे आ युवराज सिंह जाडेजा विद्यार्थी नेता तरीके गुजरातमां जाणीता बन्या छे। छेल्ला घणा वर्षोथी आपणे सांभळीए छीए के आપનો દેશ વિશ્વમાં સૌથી મોટો યુવા દેશ છે। એક અંદાજે 30%થી વધારે વસ્તી યુવાનોની છે, જેના કારણે દેશની પ્રગતિમાં અનેક અવસરો ઊભા થયા છે, જે ભારતને વિશ્વના ટોચના ફલક પર લઈ જઈ શકે છે। પણ જ્યારે આ જ યુવાનોનો દેશમાં ચાલતી સિસ્ટમ કે તંત્રથી નકારાત્મક અનુભવવા માંડે, ત્યારે યુવાધનનો જેટલો ફાયદો થઈ શકે છે તેનાથી પણ વધારે નુકસાન નકારાત્મકતા ઉદ્ભવવાથી થઈ શકે છે। વર્ષ 2015થી રાજ્યમાં જે રીતે અમુક આંદોલનો થયા છે, ત્યારથી સરકાર સામે અનેક પડકારો લઈને સામાજિક અને રાજકીય ક્ષેત્રે યુવાનો આગળ આવ્યા છે। રાજ્યના આવા જ એક યુવાન છે યુવરાજ સિંહ જાડેજા। છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં જે પ્રકારે વિદ્યાર્થીઓમાં અવિશ્વાસ ઊભો થયો છે, તેમાંથી નાસીપાસ થઈને હાલની સિસ્ટમ પ્રત્યે યુવાનોની રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યના આવા લાખો યુવા વિદ્યાર્થીઓના અવાજ તરીકે યુવરાજ સિંહ જાડેજા વિદ્યાર્થી નેતા તરીકે ઊભા થયા છે। મૂળ ગોંડલના વતની યુવરાજ સિંહ જાડેજા રાજ્ય જીપીએસસી પરીક્ષા પાસ કરેલી છે। તેમના અભ્યાસ દરમિયાનમાં જ ગુજરાતમાં શિક્ષિત યુવાનોને તંત્ર સામે પડતી અનેક હાલાકીઓ સામે અવારનવાર કોઈ ને કોઈ રીતે અવાજ ઉઠાવીને આગેવાની કરી છે। 2 વર્ષ પહેલાં યોજાયેલી વનરક્ષકની પરીક્ષાઓમાં થયેલા ગેરરીતિના ખુલાસાઓ હોય કે હાલમાં બહુચર્ચિત ઉર્જા વિભાગમાં થયેલ કથિત કૌભાંડના ખુલાસાઓ હોય, આ ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળમાં સિનિયર ક્લાર્કની પરીક્ષાઓ સહિત અનેક ભરતી પ્રક્રિયામાં થયેલ કૌભાંડના લગભગ 180થી પણ વધારે પુરાવાઓ સરકાર અને મીડિયા સમક્ષ રજૂ કર્યા છે। તેમની સરકાર સામે બસ આટલી જ માંગ રહી છે કે રાજ્યની તમામ ભરતી પૂર્ણ પારદર્શિતા સાથે યોજવામાં આવે અને જે પણ ભરતીઓમાં કૌભાંડો થાય છે તેની સંપૂર્ણ નિષ્પક્ષતાથી તપાસ કરવામાં આવે। તાજેતરમાં વિદ્યાસહાયકોને પડતી મુશ્કેલીઓના મુદ્દાઓને લઈ ગાંધીનગર ખાતે યુવરાજસિંહ અને રાજ્યના અનેક વિદ્યાસહાયકો રજૂઆત કરવા જતા ગઈકાલે તેમની અટકાયત કરી છે। હવે આ મુદ્દે રાજકારણ સાથે યુવાનોમાં અનેક તર્ક વિતર્કો ઉદ્ભવ પામ્યા છે। દેશના ઇતિહાસમાં યુવાનો જ્યારે પણ તંત્ર સામે પોતાનો અવાજ લઈને ઊભા થાય છે, ત્યારે કોઈને કોઈ રીતે તેના પડઘા ચોક્કસ પડ્યા છે। 60ના દશકમાં ગુજરાતમાં થયેલ મહાગુજરાત આંદોલન હોય કે પછી 70ના દશકમાં જયપ્રકાશ આંદોલન હોય અને છેલ્લે 2011માં થયેલ કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો હોય, તંત્ર કોઈ ને કોઈ રીતે યુવાનો સામે હંમેશા ઝૂકી છે। આગામી મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે, જેના કારણે અત્યારથી જ રાજકીય પાર્ટીઓ પૂરેપૂરી ઉર્જાથી તૈયારીઓમાં લાગી છે। યુવરાજસિંહ દ્વારા સરકાર સામે લગાવેલા આરોપોને રાજનૈતિક દ્રષ્ટિએ પણ જોવામાં આવી રહ્યા છે। અમુક જાણકારોના મતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ રાજનીતિમાં સક્રિય થવાની લાલસામાં આ પ્રકારે સરકાર સામે મુશ્કેલીઓ ઊભી કરતા હોવાનું કહેવામાં આવે છે। ખેર, એટલું તો ચોક્કસ છે કે આજનો યુવા કોઈ પણ રીતે વહીવટી અવ્યવસ્થા કે કૌભાંડો સહી શકે નહીં અને યુવા વર્ગ હંમેશા સત્યની સાથે રહીને કોઈ પણ તાકાત સામે લડવાની તૈયારી સાથે ઊભો રહે છે તેવું દેખાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સત્યડી ન્યૂઝ।